આજ રોજ અબડાસા તાલુકાના નલિયા ખાતે નાયબ કલેક્ટર કચેરીએ નાયબ કલેક્ટર પ્રવીણસિંહ જેતાવત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાત્રાખાડી ગામે ગૌસ્વામી સમાજની દીકરી ઉપર દુષ્કર્મ આચરીને નિપજાવેલી હત્યા બાબતે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોડીનાર તાલુકાના જાત્રાખાડી ગામે ગૌસ્વામી સમાજની માત્ર 8 વર્ષની કુમળી વયની દીકરી ઉપર બળાત્કાર ગુજારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને ઘૃણાસ્પદ કહી શકાય તેવા આ બનાવથી શ્રી અબડાસા તાલુકા દસનામ ગૌસ્વામી સમાજમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. ઉપરાંત બનેલા બનાવ અંગે કૃત્ય કરનાર નરાધમ સામજી ભીમા સોલંકીને સખતમાં સજા કરવામાં આવે સખત, તેમજ રોજે રોજ કોર્ટમાં શક્ય હોય તેટલા કેસ ચલાવીને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તે અંગે કાયદેસર કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તે ઉપરોક્ત બનાવ મામલે બનાવના અસરકારક કુટુંબને સરકારશ્રી તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય પણ આપવામાં આવે તે માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે સમસ્ત હિન્દુ સમાજમાં એક રોષ વ્યાપ્યો છે અને જલ્દીથી જલ્દી આ બાળકીને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અને કાયદેસરની નિયમ પર કાર્યવાહી અમારા આજે અમે અબડાસા તાલુકામાંથી ફક્ત દસનામ સમાજના આગેવાનો જ કારોબારી સદસ્યો અને ઉદય સમાજના હોદ્દેદારો જ હાજર રહ્યા છીએ. નલિયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં સવારે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાળા મેદાન પર પ્રવેશોત્સવ ઉજવાયો. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં બાળકો ઘરે બેસી શિક્ષણ ઓનલાઈન લઈ રહ્યા હતા, પરંતુ હાલ સ્થિતિ સામાન્ય બનતા શાળા ફરીથી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફરી પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શાળાના LKG માં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર આવકાર સાથે તેમને પ્રથમ અક્ષર શીખવવામાં આવ્યું હતું. ત્યારબાદ UKG થી ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને આચાર્યશ્રી શિક્ષકો દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમને શિક્ષણનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે એ બાબત અવગત કરવામાં આવ્યા હતા. તમામે તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ જેને શાળામાં આવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળામાં નવા વર્ષ દરમિયાન આવેલા નવા શિક્ષકોને પણ આચાર્ય શ્રી ફાધર સરજી જ્યોર્જ દ્વારા આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા આભાર સાથે આચાર્ય સરજી જ્યોર્જ દ્વારા આભારવિધિ પણ કરવામાં આવી હતી. આમ નલિયા ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં સવારે શાળા પ્રવેશો ઉજવવામાં આવ્યો હતો. નમસ્તે, હું ફાધર સજી જ્યોર્જ, આચાર્ય શ્રી સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયા. આજ રોજ 20 જૂન 2022
અમારા સ્કૂલમાં નવા શૈક્ષણિક સેક્શન ચાલુ થયું અને આ પ્રસંગમાં અમે નવા શિક્ષકોને નવા વિદ્યાર્થીઓને સ્વાગત આમંત્રણ સ્કૂલમાં કર્યું. LKG સ્ટુડન્ટ્સને એના વિદ્યા આરંભ એટલે એના પહેલા અક્ષર લખીને એને સ્કૂલમાં સ્વાગત કર્યું. સાથે સાથે બધા નવા શિક્ષકોને નવા વિદ્યાર્થીઓને આખા સ્કૂલના વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક વર્ષમાં એ લોકોને સ્વાગત કર્યું. સાથે સાથે અમે ભગવાનને પ્રાર્થના કરી કે આ શૈક્ષણિક વર્ષમાં બધા લોકોને ભગવાનનો આશીર્વાદ ઉતારે અને સારી રીતે એ લોકો શિક્ષણ કરીને આગળ વધીએ, આપણા દેશને માટે એક સાચા નાગરિક બનવાનું શક્તિ આપે એવી પ્રાર્થના અમે આ પ્રોગ્રામમાં કરી. આ વર્ષે અમે બાળકો માટે સ્કૂલ તરફથી ઘણા બધા નવા કાર્યક્રમ કરવા માટે આયોજન કર્યું છે. એટલે બાંજ સેટ હાઉસ ડિવાઈડ કરીને એ લોકોને સ્પોર્ટ્સ અને અધર એક્ટિવિટીઝ કરવા માટે અમે પ્રયત્ન કર્યું. અમે હું એવું ઈચ્છું છું કે બાળકો, વાલીઓ, શિક્ષકો અમે બધા સાથે મળીને આપણા બાળકોને આગળ વધવા માટે અમે કોશિશ કરીશું. એ માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું. જય શ્રી. આમ શાળામાં જે વિદ્યાર્થીઓ નવા દાખલ થયા છે તેમને અને જે પૂર્વેથી અભ્યાસ કરી રહ્યા છે તેમને છેલ્લા 2 વર્ષ થયા કોરોના કાળ દરમિયાન એમને શિક્ષણની અંદર જે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું અને જે એમને મુસીબત તકલીફોનો જે સામનો કરવો પડ્યો એ તેઓ કેટલાક મત આપી અને તેઓ વર્ણન કર્યો. અને આજે જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાશે ત્યારે તેઓ તેમનો જે ચહેરા ઉપરનો જે આનંદ છે તે દેખાતો હતો. કોરોના કાળ દરમિયાન જે એમને શિક્ષણમાં જે તકલીફ પડી છે તે તકલીફ તે ક્ષતિઓ આ 2022-2023 એકેડેમિક યરમાં એમને જે ક્ષતિઓ જે પડી છે એ પૂરી કરી અને તેઓ ફરી શિક્ષણ પ્રત્યે અભિભૂત થાય, શિક્ષણ પ્રત્યે તેઓ જાગૃત થાય એવા પૂર્ણ પ્રયત્નો કરીશું. નવા જે શિક્ષકો આવ્યા છે સેન્ટ જેવી સ્કૂલમાં જે નવા આ એકેડેમિકમાં 2022-23માં એમનું પણ ખૂબ જ ઉષ્માભેર સ્વાગત પ્રિન્સિપાલ આચાર્ય શ્રી ફાધર સચ્ચી દ્વારા તેમને આવકારવામાં આવ્યો હતો. પુષ્પગુચ્છ દ્વારા તેઓને આવકારી અને તેમને પણ સેન્ટ જેવીસ પરિવારની સાથે સામેલ કરવામાં આવ્યો હતો. આમ દરેક વિદ્યાર્થી દરેક શિક્ષકોને ખૂબ જ ભાવપૂર્ણ પ્રેમપૂર્ણ આવકારી અને આજરોજ શિક્ષણ માટે પ્રવેશોત્સવની જે કામગીરી હતી એ આજરોજ કરવામાં આવી હતી. અસ્તુ. નમસ્કાર, મેં ખુશ્બુ સિંહ સંજેવીર સ્કૂલની તરફ સે આજ અમારે સ્કૂલને એક છોટા સા પ્રોગ્રામ કા આયોજન કિયા ગયા જિસકા મેઇન ઉદ્દેશ્ય થા ન્યૂ સેશન કે સ્વાગત કે લિયે. જો હમારે સ્કૂલમે નયે બચ્ચે આયે હૈ ઓર જો હમારે સ્કૂલમે ન્યૂ સેશન કી શુરુઆત હો રહી હૈ ઉસકે લિયે એક છોટા સા પ્રોગ્રામ હમને ઓર્ગેનાઇઝ કિયા થા જિસમે સારે બચ્ચોને સ્કૂલ કે સારે બચ્ચોને મિલજુલ કર પાર્ટિસિપેટ કિયા જિસમે ફાસાજી ફાધર જ્યોર્જ ને હમારે બ્લેસિંગ્સ કે સાથ स्टूडेंट्स और नए टीचर्स को आने वाले न्यू सेशन के लिए काफ़ी सारी ब्लेसिंग्स थी. और हमें पता है कि 2 साल कोरोना की वजह से हम अच्छे से कुछ हो नहीं पाया, ऑनलाइन क्लासेस बच्चों का उतना दिल नहीं लग पाया, हम टीचर्स भी प्रॉपर अटेंशन नहीं दे पाए. बट इन न्यू सेशन हम अपनी तरफ से पूरी कोशिश करेंगे और हम पेरेंट्स से और बच्चों से भी यही उम्मीद करेंगे कि वो भी अपना 100% देने की कोशिश करें ताकि जो न्यू सेशन आने वाला जो न्यू सेशन है उसमें हमारा स्कूल काफ़ी आगे जाए और बच्चों के मार्क्स और बच्चे भी काफ़ी प्रोग्रेस करें, जिसके लिए फादर ने काफ़ी सारे न्यू क्लासेस काफ़ी कुछ हमारे स्कूल में स्टार्ट करने जा रहे हैं. जैसे डांस क्लासेस हो गए, म्यूज़िक क्लासेस हो गए,
काफ़ी एनुअल फंक्शन वगैरह, स्पोर्ट्स वगैरह, काफ़ी चीज़ों का आयोजन किया जाएगा हमारे इस न्यू सेशन 2022 और 2023 में। तो उसी के रिगार्डिंग आज हमने एक छोटा सा वेलकम प्रोग्राम किया था, जिसमें छोटे बच्चों से लेकर बड़े बच्चों सब ने मिलजुल कर पार्टिसिपेट किया। और सर ने हमारे फादर ने सारे टीचर्स, न्यू जितने टीचर्स थे उनके भी वेलकम किए, बच्चों के वेलकम किए, जिसमें काफ़ी सारे सॉन्ग्स, डांस, सारा कुछ आज हुआ, काफ़ी इंजॉय।